ધોરણ નવની ગુજરાતીનું ગુજરાતીની અંદર આપણે પ્રથમ કૃતિ કાવ્ય છે સાંજ સમયે સાંભળ્યો, એનો સાહિત્ય પ્રકાર છે પદ અથવા ભક્તિગીત એને કહી શકાય. આના વિશે આપણે આજે વિસ્તૃત વાત કરવાના છીએ. આના આ કાવ્યના લેખક છે નરસિંહ મહેતા. નરસિંહ મહેતા વિશે આપણે ઘણું બધું જાણીએ છીએ. ગુજરાતી ફિલ્મ જગતમાં નરસિંહ મહેતા વિશે ફિલ્મ બનેલી, જે ગુજરાતીની પ્રથમ ફિલ્મ હતી, યુટ્યુબ ઉપર કદાચ તમને મળી જાય. એના ચરિત્રાત્મક ફિલ્મ છે. ત્યાર પછી એક સરસ મજાની સિરિયલ પણ આવતી, ને એક ફિલ્મ બીજી એ છે કે કુંવરબાઈનું મામેરું, એ બહુ ખૂબ જ સુંદર ફિલ્મ છે. આ ફિલ્મ જોયા જેવી છે, જે નરસિંહ મહેતાના ચરિત્ર ઉપર આધારિત છે. અહીંયા તો આપણે થોડી ઘણી જ માહિતી આપી છે, પણ આપણે નરસિંહ મહેતાની વિસ્તૃત માહિતી મેળવીએ. હવે તેના કુટુંબમાં ક્યાં કોણ કોણ હતું કે તો દાદા છે એ વિષ્ણુદાસ કે પરસોત્તમદાસ છે, પિતા છે એ કૃષ્ણદાસ કે કૃષ્ણ દામોદર છે, માતાનું નામ છે દયાકોર, પત્નીનું નામ છે માણેકબાઈ, પુત્ર છે એ શામળદાસ છે, પુત્ર વધુ છે સુરસેના, પુત્રી છે કુંવરબાઈ, કાકા એના છે પર્વત મહેતા, ભાઈ છે બંશીધર કે મંગળજી, મેં ભાભી છે એ ઝવેર ભાભી છે. એના જીવન વિશે આપણે વાત કરીએ તો નરસિંહ મહેતાનો જન્મ ભાવનગર જિલ્લાના તળાજા નામના ગામમાં થયો હતો. લગભગ અંદાજિત તારીખ એવી છે કે ઈસવીસન 1414માં નાગર બ્રાહ્મણ શ્રી કૃષ્ણદાસ મહેતાને ત્યાં થયો હતો. તેઓ પછી ત્યાંથી તળાજાથી જૂનાગઢ આવીને તેઓ સ્થાયી થયા. નાની ઉંમરે તેમણે માતા પિતા ગુમાવ્યા હતા, અને એમ કહેવાય છે કે તેઓ 8 વર્ષ સુધી કંઈ પણ બોલી શક્યા ન હતા. તેમનો ઉછેર તેમની દાદી જય ગૌરી એ કર્યો હતો. હવે લોક કિવદંતી એવી છે કે નરસિંહ મહેતા કાંઈ કમાતા નહોતા, અને તે ઘરનો ત્યાગ કરીને વહ્યા જાય છે. ગામની બારોબાર એક શિવાય લે છે, અને ત્યાં એ ઘણો સમય એ તપશ્ચર્યા કરે છે, શંકર ભગવાનની આરાધના કરે છે. શંકર ભગવાનની આરાધના કરતાં કરતાં તેને શંકર ભગવાન પ્રસન્ન થાય છે, અને તેને કૃષ્ણ લીલાના દર્શન છે એ નરસિંહ મહેતાને કરાવે છે. એવી કિવદંતી છે કે કૃષ્ણ ભગવાને તેને ઝાંઝ અને ઝાંઝ પખાજ અને તંબુર આપ્યો હતો. એમણે એમ કીધું હતું કે તારી પાસે તારે જીવનમાં ગમે ત્યારે મુશ્કેલી પડે તો તું કે રાગ ગાજે ત્યારે હું તને રૂબરૂ આવીશ. અને ઘણી વખત જ્યારે જ્યારે સંકટ પડ્યું છે ત્યારે નરસિંહ મહેતાએ એ પ્રભુની આરાધના કરી અને ભગવાને એની ખૂબ જ મદદ કરી. એમાં સરસ મજાનો જાણીતો પ્રસંગ છે કુંવરબાઈનો મામેરું. આ મામેરું ભરતી વખતે એની વડ સાસુએ, એટલે સાસુની સાસુએ એને બહુ મોટું લિસ્ટ લખી દીધું હતું, અને એટલા બધા પૈસા અને એટલી બધી વસ્તુઓ લખી દીધી હતી કે આ નરસિંહ મહેતા છે એ ક્યારેય પણ લઈ આવી ન શકે. પણ ભગવાનની દયાથી એ બધું આખો આખો પ્રસંગ એ પાર પડે છે. એ જ રીતે પુત્રની જ્યારે જાન લઈને જાય છે ત્યારે પણ ભગવાન એને સહાય કરે છે. અને એવા ઘણા પ્રસંગો છે. હુંડી છે, મારી હુંડી સ્વીકારો મહારાજ રે શામળા ગીરધારી, જ્યારે એ ભગવાન કોકે કોઈ આની મજાક નરસિંહ મહેતાની મજાક કરવા હાટું થઈને કોઈએ એમ કીધું કે આ બહુ મોટા વેપારી છે, તો નરસિંહ મહેતા છે એ ઊંડી લખી આપે છે. અને પછી ભગવાનની આરાધના કરે છે અને દ્વારકાધીશમાં દ્વારકામાં જઈ અને ભગવાન એની ઊંડી પણ
એ પાર પાડે છે. અહીંયા તમે સ્ક્રીન ઉપર જોશો તો નરસિંહ મહેતાના ચોરો છે, એક જગ્યા છે નરસિંહ મહેતા જૂનાગઢમાં, નરસિંહ મહેતાનો ચોરો. ત્યાં એના જીવનના વિવિધ પ્રસંગોની એક આખી સરસ મજાની ગેલરી બનાવી છે. તમે ક્યારેક જાઓ તો એના દર્શન જરૂર કરજો. ભગવાને એનું જન્મથી લઈને મૃત્યુ સુધીમાં ક્યાં ક્યાં એના પ્રસંગો બન્યા એ બધી વાતો એને કરી છે આ ગેલરીમાં. અને સરસ મજાનું કલેક્શન છે, એની વંશાવલી છે, સરસ મજાનું એ મંદિર પણ બનાવવામાં આવ્યું છે. પછી નરસિંહ મહેતા હોલ છે બાજુમાં. આ સરસ મજાની મૂર્તિ છે બાજુમાં, એની ભક્તિ ભક્ત કવિ વિશે લખેલું છે, એની વંશાવલી ને એવું બધું છે. તમે ક્યારેક જાઓ તો મુલાકાત લેજો. નરસિંહ મહેતાએ વિવિધ જાતનું સાહિત્ય રચ્યું છે. શ્રાદ્ધ, હુંડી, ચારીના પદ, દાન, લીલાના પદો, આશરે લગભગ એના 15,000 થી વધારે પદો તેને આપ્યા છે. તેને ખૂબ પ્રિય છંદ છે તો એ ઝૂરણ અને કેદારો રાગ છે એ પ્રિય હતા. ગુજરાતી સાહિત્યમાં એના પદો એ લોકકંઠે ખૂબ જ ગવાય છે અને વખણાયા પણ છે. જાગને જાદવા કૃષ્ણ ગોવાળિયા, તુજ વિન ધ્યેનમાં કોણ જાશે, અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રીહરિ, સૂજવે અનંત ભાષે, ઊંચી મેળી રે મારા સંતની રે. પછી બીજું એક સરસ પદ છે, પ્રાણ થકી મને વૈષ્ણવ વાલા. એક પદ છે એ ગાંધીજીને ખૂબ જ ગમેલું, વૈષ્ણવ જન તો તેને કહીએ પીડ પરાઈ જાણે રે. એના વિશે તમે ખૂબ જ ઓળખીતા છો, તમે એને સાંભળ્યું છે, સરસ મજાનું પદ છે. આ થઈ આપણે નરસિંહ મહેતાના જન્મ અને મૃત્યુ, જન્મ વિશેની વાત. એનો મૃત્યુ એમ કહેવાય છે કે તળાજામાં એનું મૃત્યુ થયું હતું. બહુ એ હરિજન છૂતાછૂતનીને જે ત્યાંના સમયમાં જે પ્રથાઓ હતી એના એ તદ્દન વિરોધી હતા. અને બ્રાહ્મણ હોવા છતાં પણ તે હરિજન વાસમાં જઈ અને પદો ગાતા, કૃષ્ણની આરાધના કરતા અને કહેતા કે વૈષ્ણવ જનતો તેને કહીએ પીડ પરાઈ જાણે રે. આના વિશે એક સરસ મજાનું એક કાવ્ય છે, એ આપણે સરસ મજાનું માણીએ. અને ત્યાર પછી એ કાવ્ય પછી એ આપણે મૂળ કૃતિને આપણે માણીએ. આજની ઘડી તે રળિયામણી જીરે વાલા, આજની ઘડી તે રળિયામણી, હે મારો વાલો જીયા ગાની, વધામણી જીરે, વધામણી જીરે, આજની ઘડી તે રળિયામણી. લીલુડા
ಹಿಡಿದಿರಲಿ